આગળ વધીએ, નજર કરીએ સમાચાર સુપર ફાસ્ટ પર. વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્ર એટીએસ અને ગુજરાતની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વહેલી સવારથી વલસાડના અનેક વિસ્તારોમાં જિલ્લા એલસીબી અને એસઓજીને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાંથી એટીએસ દ્વારા આઈએસઆઈએસના શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવતા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. વેરાવળ પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. વર્ષો જૂના પાણીના જર્જરિત ટાંકામાંથી પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા. સર્વત્ર વિસ્તારમાં પાણીની નદીઓ વહેવા લાગી. જર્જરિત ટાંકો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જે તેવી ભીતિ સર્જાઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકા વેરા વસૂલાત માટે હવે આક્રમક મૂળમાં જોવા મળી રહી છે. એક જ દિવસમાં 70 દુકાનો સહિત 165 મિલકતો સામે જપ્તીની નોટિસ ફટકારી છે. 21.84 લાખ ના વેરાની રિકવરી કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા મિનરલ વોટરના પ્લાન્ટ પર ચેકિંગ હાથ ધરાયું હતું, જે અન્વયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતની ટીમ ચેકિંગમાં પહોંચી હતી અને ગાજરાવાડી ખાતે તપાસ કામગીરી કરી હતી. આ ચકાસણી દરમિયાન ગેરકાયદેસર કનેક્શન રાખનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણીના ભાગરૂપે જાન્યુઆરીના અંત સુધીમાં 300 બેઠકો યોજવાનું નક્કી કર્યું છે, જેમાં 2019ની ચૂંટણી અંગેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. આ બેઠકોમાં ઝોન વાઇઝ કામ કરવામાં આવશે અને કાર્યકરો સાથે બેઠક યોજી તેમના મંતવ્યો જાણીને લોકસભા અંગે રણનીતિ તૈયાર કરાશે. રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. વાયબ્રન્ટ પેનલના 24 સભ્યો ચૂંટણીમાં વિજેતા બન્યા હતા, ત્યારે ચેમ્બરની ઇલેક્શન કમિટી દ્વારા ચેમ્બરના નવા પ્રમુખ વીપી વૈષ્ણવની વરણી કરવામાં આવી. નવા ઉપપ્રમુખ તરીકે પાર્થ ગણાત્રા, તો ચેમ્બરના સેક્રેટરી તરીકે નૌતમ બારસિયા અને ચેમ્બરના જોઇન્ટ સેક્રેટરી તરીકે કિશોરભાઈ રૂપાપરાની વરણી કરાઈ છે. નરોડા પાટિયા કેસના 4 દોષિતોને જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે તમામ દોષીઓને 10 વર્ષની સજા ફટકારી હતી. તેમની સજા પર વિચાર કરવાની જરૂર હોવાનું સુપ્રીમે જણાવ્યું. રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. જલેબી સપ્લાય કરતા યુનિટ પર અખાદ્ય જલેબીનો જથ્થો મળી આવ્યો હતો, જેથી કરીને 135 કિલો જલેબી સાથે અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો અને જલેબીમાં ફટકડીનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું. રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ નિષ્ક્રિય બન્યું છે. એક તરફ સ્વાઇન ફ્લુ અવેરનેસ મામલે આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા જોવા મળી છે, તો બીજી તરફ ઉત્તરાયણ સમયે પણ આરોગ્ય વિભાગે બેકાળજી રાખી હતી. ઉત્તરાયણ સમયે પણ ઊંધિયા સહિતની ખાદ્ય સામગ્રી ચકાસવામાં નહોતી આવી. શ્યામ રાજાણી કેસમાં પણ આરોગ્ય વિભાગની ઢીલી નીતિ સ્પષ્ટ થઈ હતી. શ્યામ રાજાણી કેસમાં આરોગ્ય અધિકારીઓના નામ ખુલ્યા પછી પણ આરોગ્ય વિભાગ ઊંઘતું રહ્યું હતું અને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાની દરકાર નથી લીધી. શિયાળામાં અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લુએ દેખા દીધી છે. શહેરમાં એકલા જાન્યુઆરી મહિનામાં શંકાસ્પદ સ્વાઇન ફ્લુથી 13 દર્દીના મોત થયા છે, જ્યારે સિવિલ હોસ્પિટલમાં 31 દર્દી સારવાર માટે દાખલ થયા છે, જે પૈકી 15 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે. શનિનું પ્રમાણ વધતા સ્વાઇન ફ્લુ હજુ યથાવત રહે તેવી સંભાવના છે. અમદાવાદ ઉપરાંત વડોદરા, કચ્છ, ભુજ, રાજકોટ અને જૂનાગઢ જેવા શહેરમાં સ્વાઇન ફ્લુના કિસ્સા જોવા મળ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિકારીઓના મતે મોતનો સાચો આંકડો ઓડિટ કમિટીના રિવ્યુ બાદ જ સામે આવશે. તાપી નદીમાં ચોમાસા બાદ ફરી જળકુંભીનું આવરણ છવાયું છે, ત્યારે જળકુંભીની સફાઈને લઈને કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા ધરણા પર બેઠા હતા. આ સમયે પાલિકા દ્વારા જળકુંભીની સફાઈ માટે જેસીબી સહિતના મશીનો મૂકીને જળકુંભીની સફાઈ કરવાની શરૂઆત કરાવી હતી. ધરણા પર બેઠેલા કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે તંત્ર તાપીના શુદ્ધિકરણ પ્રત્યે ઉદાસીનતા સેવી રહ્યું છે. તાપીમાં જળકુંભી દૂર કરવાની માત્ર વાતો કરવામાં આવે છે, પરંતુ નક્કર કામ થતું જ નથી. અમદાવાદના વેજલપુરમાં એક મહિલાએ હંગામો મચાવ્યો. વેજલપુરમાં શ્રીનંદનગરમાં મહિલાએ મકાન ખાલી કરાવવા મામલે હંગામો મચાવ્યો હતો. આ મહિલા ભાડુઆત તરીકે રહે છે અને ઘર ખાલી ન કરતી હોવાથી મકાન ખાલી કરાવવા પહોંચ્યા હતા.
મહિલાએ કપડાં ઉતારીને ઘરે તાળું લગાવ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો. મકાન માલિક ભાડે આપેલું મકાન ખાલી કરવા જતા ભાડુઆતે કપડાં ફાડી દીધા. આ સિવાય મહિલાએ પોલીસ પર દાદાગીરીનો આક્ષેપ પણ લગાવ્યો છે. સુરતની વરિયાવ કોલેજમાં વિદ્યાર્થીઓએ પડતર માંગણીઓને લઈને હંગામો કર્યો. વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર રૂમ અને સ્પોર્ટ્સ રૂમ હોવા છતાં તેનો ઉપયોગ ન કરવામાં આવતા હંગામો કર્યો. આ પહેલા વિદ્યાર્થીઓએ 6 વાર રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ ધ્યાન ન અપાતા હંગામો કર્યો. રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં હની ટ્રેપ કરીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. જામનગરના એક વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી જામનગરથી રાજકોટ બોલાવીને તેનો વિડીયો ઉતાર્યો અને બાદમાં તેની હત્યા કરી દેવાઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ઝડપાયેલા બોગસ તબીબના કેસમાં પોલીસે વધુ એક ધરપકડ કરી છે. રાજકોટ પોલીસે બોગસ ડિગ્રી બનાવી આપનાર ભૂપેન્દ્ર રાવતની અમદાવાદના વસ્ત્રાલમાંથી ધરપકડ કરી છે. આરોપી આગ્રાથી ડિગ્રી કાઢી આપવાનું કહીને તગડી રકમ વસૂલતો હતો. સુરતમાં એક યુવાન ખાડામાં પડતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સિલ્વરચોક વિસ્તારનો છે. શોપિંગ કોમ્પ્લેક્સમાં ક્રિસ્ટલ પ્લાઝામાં ઓપન ગેલેરીમાં મોતનો ખાડો છે. આ ખાડાના કારણે યુવાનો ગ્રાઉન્ડ ફ્લોરમાં પડી રહ્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ખાડો જે જગ્યાએ છે ત્યાં પહેલા એક બેઠક બાંકડો હતો. બાંકડો દૂર કરી જાળી મૂકવાની કામગીરી કરવાની છે. જોકે કામગીરી થાય તે પહેલા લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. બિલ્ડરની બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. સાબરકાંઠામાં જીવતો વીજ વાયર તૂટતા દોડધામ મચી ગઈ હતી, જેને લઈને હિંમતનગરના રાયગઢ પાસે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં જીબીના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી. પોલીસ પણ સ્થળ પર આવી ગઈ હતી અને વીજ તાર કાપીને રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પ્લાયવુડની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં આવી ગઈ છે. પ્રથુગઢ પાસે ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં પ્લાયવુડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. શ્વેત ક્રાંતિમાં અગ્રેસર અમૂલ કંપનીએ કેમલ મિલ્કને બજારમાં મૂક્યું છે. અમૂલની પ્રોડક્ટ માટે માર્કેટિંગની જવાબદારી નિભાવતા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા આ આવકારદાયક પ્રયત્ન થયો છે અને આયુર્વેદિક ગુણો ધરાવતા ઊંટડીના દૂધને ઉપયોગિતાના ધોરણે બજારમાં ખુલ્લું મુકાયું છે. શરૂઆતી તબક્કામાં પ્રાયોગિક ધોરણે કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં આ દૂધ ઉપલબ્ધ બનશે. આજથી આ ઊંટડીના દૂધનું 500 મિલીલીટરની બોટલમાં ₹50 કિંમતે વેચાણ થશે. ઊંટડીનું દૂધ સરળતાપૂર્વક બજારમાં મળતું થવાથી ગ્રાહકોને નવું નજરાણું અને ઉપયોગી બની રહેશે. સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા ઠંડીનો પારો ગગડ્યો છે. ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, જોકે પ્રવાસીઓમાં ખુશી ફેલાઈ છે. વિઝિબિલિટી ઘટતા અકસ્માતનો ભય પણ વધ્યો છે, તો શિયાળુ ખેતી પાકને નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે. જૂનાગઢના ગીર જંગલના રાજા સિંહનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. રસ્તા પર બાઇક સવારને 3 સિંહોનો ભેટો થયો. બાઇક ચાલકોએ રસ્તામાં ઉભા રહીને વનરાજને રસ્તો આપ્યો. આમ બાઇક સવારો મહા મુસીબતે પોતાને બચાવવામાં સફળ રહ્યા. પશ્ચિમ બંગાળના માલદામાં એક મોટી રેલી બાદ ભાજપ ચીફ અમિત શાહને ફરી એક વખત સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીના લીધે દિલ્હી પાછા આવવું પડ્યું છે. થોડા દિવસો પહેલા સ્વાઇન ફ્લુની ફરિયાદ બાદ એઇમ્સમાં દાખલ થયેલ શાહની તબિયત ફરી એક વખત બગડી છે. તબિયત બગડતા અમિત શાહ મંગળવારે સાંજે બંગાળથી નવી દિલ્હી પરત ફર્યા છે. સૂત્રોના મતે શાહને તાવ આવતા આરામની સલાહ અપાઈ છે. એવામાં શાહના અસ્વસ્થ થવાની સ્થિતિમાં ભાજપની ઝારગ્રામ રેલી રદ કરવામાં આવી છે. દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં નેતાજી સુભાષચંદ્ર બોઝના મ્યુઝિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું. પીએમ મોદીએ આ મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું અને બાદમાં નિરીક્ષણ કર્યું. આ સમયે પીએમ મોદીએ મ્યુઝિયમની એક એક ચીજ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
કાશ્મીરમાં બરફવર્ષાથી જમ્મુ શ્રીનગર હાઈવે પર સંખ્યાબંધ ટ્રકોની કતાર લાગી છે, તો બરફવર્ષાને પગલે છેલ્લા કેટલાક દિવસોથી ડ્રાઈવર ફસાયેલા છે. નવા વર્ષ પછી 3 માર્ચે ફરીથી ચૂંટણી મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતીશકુમાર સાથે દેખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતીશકુમાર 3 માર્ચે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. આરબીઆઈના અધ્યક્ષ રામદાસ આઠવલેનું કહેવું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં એઆઈએમડીકે સાથે ભાજપ તમિલનાડુ અને પોન્ડિચેરીમાં ગઠબંધન કરશે. દિલ્હીથી રેપના મામલામાં દાંતી મહારાજને આગોતરા જામીન મળ્યા છે. કોર્ટથી મળેલા આગોતરા જામીનને લઈને દાંતી મહારાજ માટે રાહતના સમાચાર છે. લંડનમાં ઈવીએમ હેકિંગનો દાવો કરનાર ભારતીય મૂળના હેકર સૈયદ શુજાએ ભારતીય રાજનીતિમાં ભૂકંપ સર્જ્યો છે. શુજાએ ગૌરી લંકેશના મોતને ઈવીએમ સાથે જોડી દીધો છે. એટલું જ નહીં, શુજાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી ગોપીનાથના મોતને પણ દુર્ઘટનાને બદલે હત્યા ગણાવી છે. વર્ષ 2019ના ઓસ્કાર એવોર્ડ નોમિનેશન્સની યાદી આવી ગઈ છે. વર્ષ 2018માં દુનિયાભરમાં રિલીઝ થયેલી ઢગલાબંધ ફિલ્મોમાંથી કેટલીક નિશ્ચિત ફિલ્મોને આ એવોર્ડ માટે નોમિનેટ કરાઈ છે. જમ્મુ કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં ફરીથી બરફવર્ષા થતા શ્રીનગર જમ્મુ હાઈવે બંધ કરાયો હતો. શ્રીનગરમાં 5.6 મિલીમીટર બરફવર્ષા થઈ હતી. દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ઠંડીનું તીવ્ર મોજું યથાવત રહ્યું હતું. પહેલગામમાં 11.4 મિમી અને ગુલમર્ગમાં 3.4 મિમી બરફ પડ્યો હતો. મેદાની વિસ્તારોમાં હળવી બરફવર્ષા થઈ હતી. બરફવર્ષાને પગલે કાશ્મીરને દેશ સાથે જોડતો શ્રીનગર જમ્મુ હાઈવે બંધ કરાવ્યો હતો. હવામાન સુધર્યા બાદ હાઈવે ચાલુ કરાશે તેમ સત્તાધીશોએ જણાવ્યું હતું. શ્રીનગરમાં -3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારે કાઝીગુંડમાં -1.2, કુપવાડામાં -0.6, ગુલમર્ગમાં -7.5, લદ્દાખના લેહમાં -9.5 અને દ્રાસમાં -15.2 ડિગ્રી તાપમાન નોંધાયા હતા. તો ધર્મશાલામાં પણ ભારે હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે દહેરાદૂન, ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ જિલ્લાઓમાં ભારેથી અતિભારે બરફવર્ષા થઈ શકે છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં રેડ એલર્ટની જાહેરાત કરાઈ છે. આ ત્રણેય રાજ્યોમાં ભારે હિમવર્ષાની સાથે સાથે ભેખડો ધસી પડવાની દહેશત રહેલી છે. શિમલામાં પણ લોકો અટવાયેલા છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસના કારણે ટ્રેન અને વિમાની સેવા પર અસર થઈ છે. કુલુના ખાડામાં પહાડો પરથી ભેખડ ધસી પડી. ભેખડ ધસી પડતા 2 ગાડીઓ ભેખડ નીચે દટાઈ ગઈ છે. પહાડો પરથી ભેખડ ધસી પડતા 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 1ને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, તો અન્ય 1 વ્યક્તિને કારમાંથી બહાર કાઢવા રેસ્ક્યુ ચાલુ છે. રાજસ્થાનના પશ્ચિમે વિક્ષોભને ચાલતા છેલ્લા 24 કલાકથી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. મોસમ વિભાગ અનુસાર અલવરમાં સૌથી વધુ 14.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેના કારણે ચિત્તોડગઢ, જેસલમેર, સવાઈમાધોપુર અને જયપુરમાં 8.2 અને 3.8 મિમી વરસાદ નોંધાયો છે. તો આ તરફ બાડમેરમાં કરા પણ પડ્યા હતા, તો વરસાદને કારણે કેટલીક જગ્યા પર રાત્રે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. સીકરમાં તાપમાન 7 ડિગ્રી સુધી નોંધાયું હતું, તો વહેલી સવારથી જયપુરમાં ગાઢ ધુમ્મસ છવાયેલો છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાબેન તરીકે ફેમસ પાત્ર ભજવતી દિશા વાંકાણી શોમાં જોવા નહીં મળે. લાંબા સમયથી દિશા શોથી દૂર છે. કહેવામાં આવી રહ્યું હતું કે તે પાછી ફરશે, પરંતુ હવે એ નક્કી થઈ ગયું છે કે દિશાએ શો છોડવાનો નિર્ણય કર્યો છે. દિશાએ સિરિયલ છોડી તેની પાછળ તેનું અંગત કારણ જવાબદાર હોવાનું કહેવાય છે. દીકરીને જન્મ આપ્યા બાદ તે પરિવારને વધુ સમય આપવા માંગે છે. આ જ કારણ છે કે દિશા હવે પ્રોફેશનલ લાઈફથી દૂર પર્સનલ લાઈફમાં માતાની જવાબદારી નિભાવશે. લોકપ્રિય કોમેડી શો ભાભી જી ઘર પર હૈમાં અંગુરી ભાભી હવે નાગિનના રોલમાં નજર આવશે.
આ વિશે પૂછવામાં શિવાંગીએ કહ્યું કે તે પહેલી વાર ટીવી પર નાગિનનો રોલ નિભાવી રહી છે, આ માટે તે ખૂબ જ ઉત્સાહિત છે, ફેન્સ પણ તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. કેટરીનાએ ફિલ્મ ભારતના સેટની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. વિડીયોમાં કેટરીના ચોગ્ગા છગ્ગા ફટકારથી જોવા મળી રહી છે, જ્યાં વિડીયોમાં રણવીર સિંહની ફિલ્મ ગલી બોયનું ગીત બેકગ્રાઉન્ડમાં સંભળાઈ રહ્યું છે. શાહરૂખ ખાનના મોટા પુત્ર આયન ખાનનું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે. આ વાતની જાણકારી આર્યને પોતે જ આપી છે. સાથે જ મેસેજ આપ્યો છે કે તેના એકાઉન્ટથી થનારી પોસ્ટ, ફોટો કે મેસેજીસને ઇગ્નોર કરવામાં આવે. 21 વર્ષના આર્યનના ફેસબુક પર 1 મિલિયન ફોલોઅર્સ છે.